સુખદેવ ભાઈ, ભગવાન કૃષ્ણનો જ્યારે નંદભયો ગોકુળમાં કર્યો ત્યારે કાક બાપુએ કીધું, પણ આજે 5,500 વર્ષ પછી એટલા આહીરો ભેગા થયા હોય. મને યાદ છે ઘણા વર્ષો પહેલા સુરતમાં મહાસંમેલન થયેલું, યાદવ છે, પણ એ તો સંમેલનના મુદ્દામાં, આ તો રાસમાં જો એટલા આવતા હોય. ભાઈ ભાઈ, મારી માવુ, તમે કેવી ગોઠવણ કરી, દરેક તાલુકામાં દરેક ગામમાંથી બહેનોના કોન્ટેક, સરસ મજાનું આખું ગ્રુપ બનાવીને ફટાફટ કેટલાય જગ્યાએ જ્યાં 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 પછી એની રાસનો પ્રેક્ટિસ, આવું આયોજન સાથે જો પહેલો વહેલો કાર્યક્રમ થયો હોય તો આજ પહેલી વાર થયો છે. ખરેખર માતાઓને હું વંદન કરું છું, અને અમે બધા આવ્યા છે એનું કારણ એ જ છે. હવે રાસ રમવા જેને આવવું હોય પછી આરે ગોપાને આવવું જ નહીં, અમે બધા ગોપા વાહે વાહે આવ્યા છીએ. આ એ જીયા જ વાગ્યા છે એ વધાયું કે રા જોઈ લો પાવા રે આ ધારી ક્યાના દેવળે રે રે જી આજ વાગ્યા છે એ વધાયું કે રા જોઈ લો પાવા રે નંદ બાવા મારે રે જી અરે નંદ બાબા દીના તે મારે રે જી બહુ છે કચેરી રે એવરી છે બાલા વેશ મારે રે દી એમાં આજ વાગ્યા છે બાળકો સારા સભ્યો આવ આજ વાગ્યા છે એ વધાયું કે રહે મત પાવા નંદ બાબા દીના ને હમારે રે
બાલાજી ખબર, આજ ભગવાન દ્વારકાધીશ એટલા રાજી છે અને હું તમને વિશ્વાસથી કહું, આજના આ કાર્યક્રમમાં દ્વારકાના દર્શન કર્યા છે, તમારે હવે કોઈ જગ્યાએ તીર્થ કરવા જવાની જરૂર નથી રહેતી. બાપ શું કામ ખબર, આજે 68 તીર્થ રાસમાં આવવાના છે. એ 999 નદીઓ મારી માવુના રાસ લેતા લેતા એમ કહેવાય ગયો, એના નમણેથી 999 નદી પરસેવો થી નાવવાનું છે બાપ. પરસેવાની અંદર એની કૃપા થવાની છે. એટલે બહુ તો છે આનંદ એવો છે. હરે કૃષ્ણ 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 હરે હરે, આવશે બધાને હાથ ઉસાવવા જોઈએ દ્વારકામાં બેઠા છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે, હે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. અને આવી જ રીતે 22 તારીખે અયોધ્યામાં શું થશે? હરે રામા રામ રામા હરે હરે, ઓ હરે રામા હરે રામા રામ રામા હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હ
હરે ભાઈ તાળી કેમ ઢીલી પડે મારા બાપ, આપણા બાપ ની ધૂન ગાઈ છે, જગત ના તાત ની ધૂન ગાઈ છે. ગોપાલ બોલો હરિ ગોવિંદ બોલો, ગોપાલ બોલો હરિ ગોવિંદ બોલો, હે ગોપાલ બોલો હરિ ગોવિંદ બોલો, ગોપાલ બોલો હરિ ગોવિંદ બોલો, હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, ઓ હરે કૃષ્ણ 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 હરે હરે, રાજા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાજા રામ રામ રામ, રાજા રામ 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 સીતારામ રામ રામ સીતારામ. જેટલી જોરથી તાળી પાડશો ને એટલી ભાગ્યની રેખા ખુલી જાય બાપ. અરે ક્યાં બેઠા છે જોવો તો ખરા, આ ધૂન તો છે ને સાંભળી જો, આઈલી ગોકુળ મથુરા સાંભળાવી જોઈએ, ન્યાલી આમ કહેવાય કે પછી ધક્કો મારી અને અહીંયા દ્વારકામાં ભેગી થઈ જાય એવી શૈલી કરી, વધારે દુઃખી નહીં કરું બાપ. કેવું જ ન પડવું જોવે કૃષ્ણના ધૂન હાલતી હોય. હે આ અમારે મંજીરા વાળા બે કલાક કરે એના હાથ નથી થાકતા, અને આપણે તાળી પાડવામાં અમારે તો ગળું તાળી બે. આજ આજ આની આ દ્વારકાની કોર્ટમાં મુદતમાં આવનારો માયો કલ્પના તો કરવા, દ્વારકા વાળો ક્યાં પોગાડી દે. બે વર્ષ હું દેવું દ્વારકાના દર્શને ન ગયો. મેં કીધું આવી મુદત ને ખોટું દ્વારકા દેશ આમું બેહવું, આવતો તો મુદત પાછું પાછું સાંભળો. બે એ કાર્ય કોરટ ખુલે, મોટા બાપુ ની થાય ને આવડે આવી તો 11 વાગે આવી, પછી 1 વાગે બંધ થઈ જાય, ઓલો 1 વાગે બંધ થઈ જાય, પછી આ 3 વાગે ખુલે પાછું, ત્યાં ઓલો મોટા બાપુ 5 વાગે, તો 5 વાગે પાછું નીકળું તો પાછું પણ પોગાય નહીં. સાહેબ હું 2 વર્ષ ન ગયો દર્શન. આ હકીકત કહું તમને, દ્વારકાની સત્ય ઘટના બેઠો, પછી એકવાર ચૂક જે થવું થાય. રામ 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 બાપા. તમારે આ ઉંમરે અડપ બહુ છે, લોજ મળ્યા થાય પાછા અહીંયા મળ્યા ને, લોજ મળ્યા થાય ને, હું ભૂલું તો તો માયો ન કહેવાવ સાહેબ. તમને કહું અમારા પ્રદીપ ઉપાધ્યાય અહીંના એ વકીલ મારા ત્યારે, પૂછજો પ્રદીપભાઈ, ગેટની પડખે જ એની ઓફિસ હતી ઓટા પણ, ઓટા ઉપર બે હતો બહાર, મને કે હાલ માયા આપણો વારો આવ્યો હાલો. અરે સાહેબ દ્વારકાધીશની કૃપા એ કહું, જે જજ અહીંયા હતા એ જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે અમરેલી આવ્યા, અને હમણાં 4 મહિના પહેલા એ જજ સાહેબને અમારા ગઢવી સાહેબ સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ બધા મોગલમાના દર્શને, અમે અગાશી મારવા અગાશી હું પડખે ડુંગરા ઉપર બેઠા, અને મેં સાહેબને જોયા. મેં કીધું સાહેબ તમે સન્નુમાં દ્વારકા હતા? મને કે હા સાહેબ. મારી આંખમાં આહુડા ને ધાર છે, હું કહું શું આ દ્વારકાધીશની મા મોગલની કૃપા છે કે જેની સામે હું કોર્ટમાં અદબ પડે, બટન તો આપણે પેક જ રાખવા પડે ને. મને એ તકલીફ પડે યાર કે આપણે જ્યાં બટન બંધ કરીને ઊભા રહી છે અને ભાઈની આમાં બટક ખોલીને ઊભા રહી છે, શરમ નથી આવતી યાર? હે જો અહીંયા અહીંયા શિસ્ત ઘરમાં રાખશું ને તો તમારી બહાર શિસ્ત હચવાઈ ગયેલી પડી છે કોઈના બાપની દાદા. પણ હું હું વાત કહું તમને, પછી હું ગયો
પ્રદીપભાઈને કીધું, મેં કીધું પ્રદીપ સાહેબ હું અત્યારે 11 વાગે દર્શન કરી આવું, મને કે પાછો જો વારો વયો જાય, હું કહું જ્યાં વારો તો 2 વર્ષ વયો જાય છે, પણ વારો મારો અહીંથી વયો જતો હોય એવું લાગે. હું નાસ્તિક માણસ સાહેબ, કોઈ દી હું ભગવાનનું નામ ન લેતો, કારણ કે નાની ઉંમર હતી એવી કાંઈ બુદ્ધિ નહોતી. મેળભાઈ હું પહેલી વાર ગયો દર્શને, અને એક જ વાર દ્વારકાધીશના દર્શન કરીને કહેતું કે મારા બાપ રૂખમણીના ગામમાં મવાથી આવ્યો છે, માયો એ નાતે તને પગે લાગો. હવે એ જ્યારે પહેલા વહેલા જે મોબાઈલ બહાર પડેલા, મારી પાસે નેશનલ પાનાસોનિકનો એરિયલ વાળો મોબાઈલ મેં નવો નવો લીધેલો, અને એમાં એક મારા સ્નેહી બીજા જજ મિત્ર તળાજાથી બદલી થઈને ઉના ગયેલા, અને એનો ફોન આવ્યો. ત્યારે તો મોબાઈલ લેતા ને તોય ધોખો કરતા, મોબાઈલ લેતો પણ કહેતો નથી, રખ હતો એવો મોબાઈલ. એ સાહેબનો ફોન આવ્યો, મને કે માય ભાઈ તે મોબાઈલ લીધો કીધું નહીં મેં તો, મને તો ઓલા ભાઈ દેવાંગે તારો નંબર આપ્યા. ક્યાં છો? મેં કે દ્વારકા. મને કે જાત્રાએ ગયા? મેં કે જાત્રાએ નથી ગયો સાહેબ, પણ આજ જાત્રા થઈ ગઈ, આજે જ દર્શન કર્યા છે, બાકી મુદતે આવ્યો. મને કે કોણ જજ સાહેબ છે? ફલાણા. મને કે વાત મૂકો. એ ડાયરેક્ટ ત્યાં ફોન થઈ ગયો, 3 વાગ્યે હું આવ્યો, ઓફિસ ખુલી. પ્રદીપભાઈ ઉપાધ્યાય સાહેબે કીધું કે ભાઈ હવે આજથી તારી ફાઇલ પૂરી, અને સાહેબે કીધું કે હવે કહેજો એને સુનાવણી ટપાલમાં સંભળાવી દેશું, માયાને કહેજો કોર્ટે ન આવે. એ પછી જિંદગીમાં કોઈ કોર્ટમાં દ્વારકાધીશે નથી જવા દીધા સાહેબ, આ દ્વારકાધીશની કૃપા. એટલે હું તેદુનો કાયમ કહું કે એક પણ ગુનો જાતો ભગાભાઈ ન કરે એને ન્યાયાધીશ કહેવાય, એક પણ ગુનો જતો ન કરે એને ન્યાયાધીશ કહેવાય, અને એક વાર જેને શરણે વ્યાજ આવતો હજારો ગુનાને જાતા કરે એ દ્વારકાધીશ કહેવાય. ભલામણા શિશુપાલ જેવાની હોહો ગાળ્યુંને માફ કરી શકતો હોય તો એની ધૂન ગાયું વાલા ને એ દ્વારકામાં, એ આ મહારાષ્ટ્રમાં. સાબાશ બાપ, બહુત છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હાટડીએ મારે રોજનું હરનામ મારા હરિની એ હાટડીએ મારે રોજનું હરનામ મારા હરિની એ હાટડીએ મારે રોજનું હરનામ હો ધીરે હરિની
ભગવાન દ્વારકાધીશની આ નગરીમાં મહારાસ સવારમાં શરૂ થવાનો છે. બસ દ્વારકાધીશને એટલી જ કૃપા આપણા ઉપર વરસી છે કે આજે આપણે ભેગા થયા છીએ. આ કૃપા એની છે. વિચાર આવ્યો છે નિરીબેનથી લઈને કોઈ પણ બહેનોને, એની અંદર જેટલા સામેલ થયા છે જે ભાઈઓને, અને મૂળભાઈ સાહેબને ભગાભાઈને અમે પહેલી મિટિંગમાં રાતે અહીંયા હું આવ્યો ત્યારે, ત્યારથી લઈને અત્યાર સુધી આ તમામ વડીલોને એકવાર બાપ તાળીઓથી વધાવ ઊભા પગે રહી. આ ગ્રાઉન્ડ આખા સાહેબ આ 700 વીઘા જમીન, એની અંદર આવડો આખો પડાવ. સાહેબ સતનારાયણની કથા કરી ત્યાં હેરા ઘટે ડોહા, હે એને બદલે કવડા કવડા તપેલા. ને બોલો ભાઈ ઇન્ટરવ્યુ લેતો હતો, મૂળુભાઈ બધું કહેતા હતા કે અહીંયા ટોપ ને અહીંયા આમ ને, હે પણ બાપ આજે બધા ભેગા થઈ અને જે આવું ઉજળું કર્યું છે એ બધાના ચરણોમાં પ્રણામ કરી. અહીંયા સમાજના તમામ અમારા ધુરંધર કલાકારો પણ ખૂબ બધાએ આનંદ કરાવ્યો. હજી કાલે પણ એ બધા સમાજના જ દીકરા દીકરીઓ ગાવાના છે એનો પણ મને હરખ છે. અને અહીંયા એક એવો કલાકાર, આપણે જ બગીચાનું ફૂલ, હજી ફૂલ છે એને ખીલવવાનું કળી છે, એવો માઢોડો કલાકાર ભાઈ ધ્રુવ ભાટુ. ક્યાં છે ધ્રુવ ભાટુ? ઉઠ ઊભો થા આવાજ. આ ધ્રુવ ભાટુને તાળીઓથી વધાવો. હું એને વિનંતી કરું કે એને મોજ આવે એવા એક બે ગીતો લઈ અને ધ્રુવને હું વિનંતી કરું છું. તો કારણ કે મેં અહીંયા 12 વાગ્યે હેન્ડલ માર્યું હતું સાહેબ, 2 કલાક કેમ વહી ગઈ ખબર ન પડી. બસ આવી જ રીતે દ્વારકાધીશની નજીક રહેવું ને મારા બાપ, તો 100 વર્ષ કેમ વહી જાય એ ખબર નહીં રહે. અને આનંદ કરતા કરતા આવી મોજ કરતા કરતા જીવન જીવીએ અને આવા મહારાષ્ટ્રના સવારના ફોરમાં થવાનું છે. એડવાન્સમાં એની શુભકામના દ્વારકાધીશને કહી કે તારો રાસ છે તું પૂરો કરજે બાપ, અમે તારી સામે તારા બાળકથી ની અંદર ખૂબ બધાએ દાન આપ્યું છે, શ્રમ કર્યો છે, બધા સ્વયંસેવક બનીને આવ્યા છે, એ બધાને સ્વયંસેવકોથી માંડી અને પાર્કિંગમાં જે સેવા કરી રહ્યા છે તમામ વડીલોને, કારણ કે વધારે વધારે પાર્કિંગમાં સેવા કરતા ને એને બહુ ભી પડે. અહીંયા લઈ જાઓ તો કોણ ઓળખતું, એટલે પણ લઈ લે ને હું ઓળખું. પણ પાર્કિંગના સ્વયંસેવક મિત્રોને હું જોરદાર તાળીઓથી એકવાર એને વધાવી લ્યો. એ આ એક કાર્યક્રમમાં રસ ન લઈ શકે, તમામ એને બેઠા રસોડામાં હોય એ તમામ વડીલોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આગળનો દોર, આગળનો કાર્ય ભાઈ ધ્રુવ ભાટુને વિનંતી કરું. તાળવીના ગળાથી વધાવો ભાઈ શ્રી ધ્રુવભાઈ ભાટુ.